ગુજરાત સરકારની વિકાસ ગાથાનું એક મોડેલ ગામ જ્યાં વિકાસ માત્ર કાગળ પર છે અને લોકો હજી પણ જોખમી અને દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે વિકાસની રાહ જોઈ રહ્યા છે આઝાદીથી વિકાસથી વંચિત વલસાડ જિલ્લાના કપરાડાનું સિલધા ગામ જ્યાંના લોકો હાડ મારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે તો વાત કરીએ ગુજરાત સરકારની વિકાસના કામોની તો પચીસ વર્ષથી રાજ્યમાં ભાજપ સરકાર છે અને અનેક શહેરોમાં વિકાસના કામો કરી ગુજરાતના વિકાસ મોડલ તરફ લઈ જવાની જે વાત છે એની ગતિ હાલ ગામડાઓની પરિસ્થિતિને જોઈ અટકી ગઈ હોય એમ લાગી રહ્યું છે બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનો સીલધા ગામ વલસાડથી સિત્તેર કિલોમીટર દૂર ડુંગરોની હરમારાઓથી ઘેરાયેલું આ ગામમાં બે ફરિયાના સોથી વધુ ઘરોના પરિવારો ચોમાસામાં મોતની સામે રોજ લડતા આવ્યા છે આજથી નહીં આઝાદી મળી તે પહેલાંથી અનેક સરકાર આવી ગઈ વિકાસની વાતો થઈ પરંતુ આ ગામના લોકોએ માત્ર સપના સિવાય કશું જોયું જ નહીં વાત છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલધા ગામની જ્યાં સેન્ડરપાડા અને પટેલ ફરિયા અને બંને ફરિયામાં સૌથી વધારે ઘરો છે જેઓ દર વર્ષે ચોમાસામાં નદીમાંથી ઉતરી સીલધા ગામમાં આવવું પડે છે અનાજ લેવું હોય હોસ્પિટલમાં જવું હોય કે બાળકોને સારાએ જવું હોય કે પછી શહેર તરફ મજૂરીના કામ અર્થે આવવું હોય તેઓએ નદી ઓરંગવી પડે છે અને એ પણ જીવના જોખમે જો નદીમાં પાણી હોય તો લોકોએ પાણી ઓસરવાની રાહ જોવી પડતી હોય છે આ ગામના લોકો ચાર મહિના પોતાના ઘરોમાં રહી ત્યાં જ ખેતી જીવન ગુજારે છે ત્યારે સેન્ડરપાડાના લોકોએ જાત મહેનત લાકડાના જોખમે પુલ બનાવ્યા છે તેના પરથી તેઓ અવર જવર કરતા હોય છે ત્યારે પટેલ ફરિયાના લોકોએ તે નદીમાંથી જ જવું પડે છે આ બંને જગ્યાએ નાના કોજવે બ્રિજ ન હોવાના કારણે લોકોએ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કપરાડાના સિલધા ગામના સેન્ડરપાડાનામાં પચાસથી વધુ લોકો તેમજ પટેલ ફરિયામાં પચાસથી વધુ ઘરોના લોકોની એક જ માંગ છે કે અહીં બ્રિજ અથવા કોજવે બને જેથી તેઓની સમસ્યાઓનો અંત આવે અહીં કપરાડામાં ભાજપના ધારાસભ્ય છે અને સરકાર પણ ભાજપની છે તો દરખાસ્ત વહેલી મંજૂર થાય એમ છે ગામ લોકોની આ માંગ હવે ક્યારે પૂરી થશે એ જોવું રહ્યું સ્થાનિક ધારાસભ્યથી લઈ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુધી લોકો રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે હવે આ લોકોની વાત ક્યારે સંભળાય એની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે અમારા ગામની એ એ સમસ્યા કે બે ફળિયા એવા છે કે જે મોટા ભાગે નદીને પેલે બાજતી છે અને એ નદીને પેલે બાજથી જે ઘણી બધી લગભગ વીસથી પચીસ ઘરો છે અને એ વીસથી પચીસ ઘરોના લોકોને જ્યારે ચોમાસાની અંદર પોતાની જરૂરિયાતો અથવા તો જે સ્કૂલે આવતા બાળકો અથવા તો જે સસ્તાના જે દુકાને આવતા લોકો અને એ લોકોને અથવા તો પહેલી પાથી ઘણા લોકો એવા છે કે ખેતી કરવા માટે પહેલી પાતી જ હોય પ્રદેશ છે તો એ નદી ઓળંગીને એ પડે છે તો એ સમયે એ લોકોને ઘણી બધી તકલીફ પડતી હોય છે ઓકે બીજું એક ફળિયું છે જ્યાં લોકોએ લાકડાનો બ્રિજ બનાવ્યો છે જે જે સંદર્પાડાની અંદર જે ફળિયું છે એ સંદરપાળા ફળિયાની અંદર એ પોતાની રીતે પોતાની સુવિધાઓ પોતી રીતે બનાવી છે જે લાકડાનું પુલ બનાવ્યો છે અને એ એ એક લાકડાનું પુલ લાંબા સમય સુધી ટકી શકે એમ નથી તો અમારી એકલી જ માંગ છે કે વહેલી તકે આ બે ફળિયાની અંદર એક ના નાનો કજીયો પણ બની જાય તો લોકોની અવરજવર કરવાની જે સમસ્યા છે એ સમસ્યા દૂર થઈ અને વર્ષોથી જે લોકોની તકલીફ છે એ તકલીફમાં મામાતી લોકો બહાર આવી શકે